નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી કળવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલયના ઓનલાઈન ક્લાસરૂમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ ચૌદ ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ ભાગ બેમાં જમીન અને તેના નિર્માણ વિશે વાત કરીશું જમીન અને તેનું વિતરણ મિત્રો તમે જાણો છો કે જમીન એ ખેતી માટે મૂળભૂત સંસાધન છે જો જમીન ન હોય તો ખેતી શક્ય જ ન બને કૃષિ પ્રવૃત્તિ ઉપરાંત પણ આ જમીન ખૂબ જ મહત્ત્વની છે જમીન એ પૃથ્વી સપાટી પરના જૈવિક અને અજૈવિક દ્રવ્યોનું બનેલું એક પાતળું સ્તર છે જેમ સફરજનને તેની પાતળી છાલ સાથે જેવો સંબંધ છે તેવો જ આ પૃથ્વી સપાટીની સાથે જમીનનો સંબંધ છે એટલે કે જેમ સફરજન એમ એની છાલ એવી રીતના પૃથ્વી છે એ સફરજન છે અને સફરજનની છાલ એમ પૃથ્વીનો પોપડો એની જમીન છે પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન તરીકે ઓળખવામાં આવે છે હવે આપણને અહીં પ્રશ્ન થાય કે જૈવિક અને અજૈવિક દ્રવ્યો એટલે શું તો કે પ્રાણી મનુષ્ય જે કુદરતી દ્રવ્યો છે એને આપણે જૈવિક દ્રવ્યો કહીશું જ્યારે જમીન છે પથ્થર છે ખનીજ છે એને આપણે અજૈવિક દ્રવ્યો કહીશું જમીનની વાત કરીએ તો જમીન એ ખણકોના ખવાણની ફલિત પેદાશ છે હવે આપણને અહીં એમ થાય કે આ ખવાણ એટલે શું તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે પવન અને પાણી દ્વારા ખડકો તૂટે છે અને આ તૂટેલા ઝીણા ઝીણા કરણું નીચે પથરાય છે અને એમાંથી રચના થાય છે જમીનના પોપડાની ખડકોની સપાટીવાળા ભાગોનું તાપમાન વરસાદ હિમ હવા વનસ્પતિ અને જીવજંતુઓ વગેરે પરિબળોથી ખવાણ થતાં ખડકોનો ભૂકો બને છે અને ભૂમિ આવરણ તૈયાર થાય છે જેને આપણે અહીં ચિત્રમાં જોઈ શકીએ છીએ બીજા ચિત્ત પણ સાદી માટીનું પણ જેમાં રેતી પાંદડા ગારો વગેરે આપણે જોવા મળે છે કે કેવી રીતના ભૂમિનું આવરણ તૈયાર થાય છે આ આવરણમાં ખડકોના નાના મોટા ટુકડા કાંકરા માટી રજ વગેરે પણ જોવા મળે છે જેને કહેવામાં આવે છે રેગોલિથ જેમાં કેવળ ખનીજ દ્રવ્યો જ હોય છે તે પછી તેમાં જૈવિક દ્રવ્યો હવા અને પાણી ભળે છેવટે તેમાંથી રચના થાય છે જમીનની આમ જમીન નિર્માણની આ પ્રક્રિયા ઘણા લાંબા સમયની છે એટલે કે જમીનનું નિર્માણ એમ તાત્કાલિક થતું નથી ઘણા બધા દ્રવ્યો તેના ઉપર અસર કરતા જોવા મળે છે હવે આપણે વાત કરીએ તો કે જમીનના પ્રકારોની ભારતની જમીનોને નીચે મુજબના છ પ્રકારોમાં વહેંચવામાં આવે છે કાપની જમીન કાળી કે રેગુર જમીન રાતી જમીન પડખાઉ કે લેટેરાઈટ જમીન પર્વતીય જમીન કે પ્રકારની જમીન હવે કાપની જમીનની વાત કરીએ તો કાપની જમીન બે પેટા પ્રકારોમાં વહેંચવામાં આવે છે ખદર અને બાંગર વિદ્યાર્થી મિત્રો ખદર અને ડાંગરની વાત આપણે અગાઉ કરી ચૂક્યા છીએ ખદર એટલે કે નવો કાપ અને ડાંગર એટલે કે જૂનો કાપ નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી આ નવા કાપની જમીનને ખદર તરીકે ઓળખવામાં આવે છે એટલે નદી જ્યારે નવો કાપ પાથરે અને જે જમીન તૈયાર થાય એને આપણે કહેશું ખદર કાપની વાત પણ આપણે કરી ગયા છીએ કે નદી પોતાની સાથે રેતી માટી કાંકરા વૃક્ષો જે કંઈ પણ પાંદડા ડાળીઓ ઢસડીને લાવે અને જ્યાં નદીનો પ્રવાહ શાંત પડે ત્યાં એ પથરાય એમાંથી રચના થાય છે કાપની પૂરના મેદાનોથી બનેલી આ જમીનો મુખ્યત્વે નદીઓની નજીકના ક્ષેત્રોમાં જોવા મળે છે તે પ્રમાણમાં રેતાળ હોય છે જ્યારે નદી ખીણનો ઉપરવાસમાં એટલે કે નદી છે એ દર વખતે નવો કાપ પાથરે પણ નવો કાપ પાથરે એની પહેલાંનો જે પાથરેલો કાપ છે એ જૂનો થઈ જાય છે અને એના એક પછી એક સ્તર રચાતા જાય છે જેને કહેવામાં આવે છે ડાંગર નવી જમીન છે એ રેતાળ હોય છે જ્યારે જૂની જમીન એટલે કે ડાંગર હોય છે તે ચીકણી અને ઘેરા રંગની હોય છે કાપની જમીન દેશના ઘણા મોટા વિસ્તારોમાં જોવા મળે છે આ જમીનની ફળદ્રુપતા જુદા જુદા સ્થળોએ ભિન્ન ભિન્ન જોવા મળે છે પરંતુ સામાન્ય રીતે આ જમીન ઘણી જ ઉપજાઉ હોય છે કાપની જમીન છે એ હંમેશા ફળદ્રુપ હોય છે આ જમીન છે એ પંજાબ ઉત્તર પ્રદેશ બિહાર પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં જોવા મળે છે એના પછી વાત કરીએ તો કાળી જમીન આ જમીન મુખ્યત્વે મહારાષ્ટ્ર પશ્ચિમી મધ્યપ્રદેશ ગુજરાત કર્ણાટક આંધ્રપ્રદેશ તેલંગાણા અને તમિલનાડુ રાજ્યમાં જોવા મળે છે અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ તમામ રાજ્યો છે એ દક્ષિણ ભારતમાં આવેલા છે કાળી જમીન એ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેટ છે એટલે કે મોટા ભાગે આ જમીન દક્ષિણ ભારતમાં જોવા મળે છે આ જમીન ચીકણી અને કસવાળી કસવાળી એટલે કે રસવાળી એકદમ ફળદ્રુપ હોય છે તે લાંબા સમય સુધી ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે એટલે કે જમીનમાં ભેજનું પ્રમાણ લાંબા સમય સુધી રહે છે અને જેમ ભેજનું પ્રમાણ વધારે તેમ જમીનની ફળદ્રુપતા વધારે આ જમીન રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર થયેલી છે રૂપાંતરિત ખડકો વિશે પણ આપણે આગળ વાત કરી ચૂક્યા છીએ અને આ જમીનમાં કપાસનો પક ખૂબ જ સારા પ્રમાણમાં થાય છે એટલે જ તો તેને કપાસની કાળી જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ જમીનને રેગુર તરીકે પણ ઓળખવામાં આવે છે આ જમીન જ્યારે એમાં ભેજ સુકાઈ જાય છે ત્યારે જમીનમાં તિરાડો પડેલી જોવા મળે છે એના પછી વાત કરીએ રાતી જમીન આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં રાતી જમીન આવેલી હોય છે લોહ તત્વ અને અન્ય સેન્દ્રિય તત્વોથી આ જમીનનો રંગ રાતો દેખાય છે હવે આપણને એમ થાય કે લોહ તત્વ અને સેન્દ્રિય તત્વો એટલે શું તો વિદ્યાર્થી મિત્રો જેમ આપણે આપણા શરીરને ટકાવી રાખવા માટે શરીરની અંદર વિટામિન કાર્બોહાઈડ્રેટ્સ ખનીજો તત્વોની જરૂર હોય છે એવી જ રીતે જમીનમાં પણ ઘણા બધા તત્વો આવેલા હોય છે એમાંના જ આ તત્વો એટલે કે તત્વ અને સેન્દ્રીય તત્વ જેમ એનું પ્રમાણ વધારે ઓછું એવી જમીનની અસર જોવા મળે છે આ જમીન પ્રમાણમાં છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે એટલે કે અહીં સારી ખેતી થાય છે આ જમીન ગોવા તમિલનાડુ કર્ણાટક આંધ્રપ્રદેશ ઓડિશા અને ઝારખંડના કેટલાક ભાગોમાં જોવા મળે છે એટલે આપણે કહી શકીએ કે દરિયા કિનારાના વિસ્તારોમાં આ જમીન વધારે જોવા મળે છે પડખાવ જમીન જમીન કે વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણના પરિણામ સ્વરૂપે પડખાવ જમીન તૈયાર થાય છે વિદ્યાર્થી મિત્રો પર્વતીય વિસ્તારની અંદર જ્યારે વરસાદનું વધારે પ્રમાણ હોય છે ત્યારે પર્વત ઉપરથી જમીન ધોવાઈ જાય છે અને પર્વતની જમીનમાં રહેલા જે તત્વો હોય છે એ નીચેની જમીન ઉપર ઉતરી આવે છે એટલે કે ઉપરની જે જમીન હોય છે એ તત્વો વગરની થઈ જાય છે અને નીચેની જમીન જ્યાં કાપ ઢસડાઈને આવે છે એ જમીનની ફળદ્રુપતા આપોઆપ વધી જાય છે વધુ વરસાદને કારણે જમીનના ઉપરના સ્તરમાંથી પોષક તત્વો ધોવાઈને નીચેના સ્તરમાં ઉતરે છે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ આ જમીનમાં ઓછું હોય છે એટલે આ જમીનની ફળદ્રુપતા પણ ઓછી હોય છે અહીં લાલ રેતીના પથ્થરોમાં લોહ અને એલ્યુમિનિયમ જમીનમાં રહેલા તત્વો આ હોય છે આ પથ્થરોમાં ધોવાણથી અહીંની જમીન રાતા રંગની બને છે આ જમીન દખણના પહાડી પ્રદેશો કર્ણાટક કેરલ ઓડિશા અને પૂર્વોત્તરના કેટલાક ભાગોમાં જોવા મળે છે જૈવિક દ્રવ્યોની વાત કરીએ તો એમાં જંગલો પ્રાણી બધાનો સમાવેશ કરી શકાય એના પછી વાત કરીએ તો પર્વતીય જમીન જંગલોને કારણે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય છે એટલે કે અહીં જીવજંતુઓનું અને ખનિજોનું પ્રમાણ વધારે જોવા મળે છે જોકે અલગ અલગ સ્થળો પર તે ભિન્નતા પણ ધરાવે છે શિવાલિક પર્વત શ્રેણીઓ પર આ જમીન ઓછી કશવાળી અને અપરિપક્વ જણાય છે કશ ઓછો એટલે કે ફળદ્રુપતા ઓછી અને અપરિપક્વ એટલે કે મજબૂત જણાતી નથી આ જમીન રેતાળ છિદ્રાળુ અને જૈવિક દ્રવ્યોના અભાવવાળી એટલે કે જૈવિક દ્રવ્યો ઓછા પ્રમાણમાં જોવા મળે છે આ જમીન દેશના પર્વતીય વિસ્તારોમાં જોવા મળે છે જેમ કે મેઘાલય અરુણાચલ પ્રદેશ પૂર્વની પર્વત શ્રેણીઓ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીર રાજ્યમાં આ જમીન તૈયાર થયેલી જોવા મળે છે જેને આપણે અહીં ચિત્રમાં જોઈ શકીએ છીએ રણ પ્રકારની જમીન આ જમીન શુષ્ક એટલે કે સૂકા અને અર્ધ શુષ્ક એટલે કે ઓછા ભેજવાળા વિસ્તારોમાં જોવા મળે છે જેમાં વાત કરીએ તો ગુજરાત રાજસ્થાન પંજાબ હરિયાણા વગેરેના વિસ્તૃત શુષ્ક એટલે કે સૂકા ક્ષેત્રોમાં જોવા મળે છે વિસ્તૃત એટલે કે ઘણા મોટા ભાગમાં ક્ષાર કણોની અધિકતા ક્ષાર કણો એટલે કે જમીનમાં રહેલું તત્વ અધિકતા એટલે કે પ્રમાણ વધારે એટલે કે રણ પ્રકારની જમીનમાં ક્ષારોનું પ્રમાણ વધારે હોય છે અને જૈવિક દ્રવ્યો એટલે કે ફળદ્રુપતાનું પ્રમાણ ઓછું એટલે કે ઓછબ જોવા મળે છે સિંચાઈની સગવડથી આ જમીનમાં ખેતી કરી શકાય છે એના પછી હવે આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આજે આપણે જમીન નિર્માણ અને જમીનના પ્રકારો વિશે વાત કરી અગાઉ આપણે એના ભૂપૃષ્ઠ વિશે વાત કરી હતી તો જમીનની વાત કરીએ તો એમાં આબોહવા અને ભૂપૃષ્ઠના વૈવિધ્યના કારણે જમીનમાં પણ વિવિધતા જોવા મળે છે જેમ કે આબોહવા ગરમ તો જમીન મોટે ભાગે રણ પ્રકારની જોવા મળે છે પર્વતીય વિસ્તાર તો બરફવાળી કે ઓછા કશવાળી જોવા મળે છે પણ જો નદીઓનું પ્રમાણ વધારે તો કાપની જમીન વધારે જોવા મળે છે એટલે કે જમીન ઉપર આબોહવા અને ભૂપૃષ્ઠની સ્પષ્ટ અસર જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરીએ આજના હોમવર્કની આજનું હોમવર્ક જમીન નિર્માણ વિશે ટૂંક નોંધ લખો આ ટૂંક નોંધ તમારે રફનોટમાં લખવાની છે અને તેના મુદ્દા વિડીયોમાંથી જોઈને લખવાના છે વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો જોવાનો આનંદ આવ્યો હશે આભાર